सभ्य विमल चुड़ासमा गृह में टी शर्ट पहेरवाना मामले आ समाचार सोमनाथ कोळी समाजे कलेक्टर ने आवेदन पत्र आप्युं छे। गृह में विमल चुड़ासमा अपमान ने लईने आवेदन पत्र आपवामां आव्युं। आ अपमान विमल भाई नुं नहीं परंतु कोळी समाजनुं छे तेवुं पण कहेवामां आव्युं छे। धारासभ्य विमल चुड़ासमा गृह में टी शर्ट पहेरीने आव्या हता अने अध्यक्ष द्वारा टोकवामां आव्या हता अने गृहनी बहार जवा माटे पण कहेवामां आव्युं हतुं, त्यारे आ समग्र मामलो गरमायो हतो। विमल चुड़ासमाए पत्रकारो साथेनी वातचीतमां कह्युं हतुं के तेओ कोंग्रेसमांथी धारासभ्य पदे चूंटाया छे एटला माटे तेमनी साथे आ भेदभाव करवामां आवी रह्यो छे। साथे ज तेओए कह्युं के आ कोळी समाज नुं पण अपमान छे, तो हवे कोळी समाज आ समग्र मामलाने लईने आगळ आव्यो छे અને આ કોળી સમાજનું અપમાન છે તેવું પણ તેમના પક્ષમાં કહેવામાં આવી રહ્યું છે। આવેદનપત્ર આ સમગ્ર મામલાને લઈને આપવામાં આવ્યું છે। સંબંધતા રોહિત બારડ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। રોહિત, જે રીતે વિમલ ચુડાસમાનો આખો મુદ્દો ગરમાયો હતો, ટી શર્ટ પહેરીને પહોંચ્યા બાદ જે તેઓને ગૃહની બહાર કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો, હવે કોળી સમાજ આગળ આવ્યો છે તેમના સમર્થનમાં અને પોતાના સમાજનું અપમાન ગણાવી રહ્યો છે। ચુડાસમાને ખાસ કરીને જે ટી શર્ટ વાળો જે મુદ્દો છે તેને લઈને આજે કોળી સમાજની અંદર આક્રોશ જોવા મળ્યો છે। ખાસ કરીને જે સમાજનો દીકરો છે તેવું કહીને કોળી સમાજને ટાર્ગેટ બનાવ્યું હોય તેવું કોળી સમાજનું કહેવું છે। ખાસ કરીને આજે કોળી સમાજ દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે અને વિમલ ચુડાસમાનું જે અપમાન થયું છે તે કોળી સમાજનું પણ અપમાન થયું છે તેવું હાલ અહીંના જે સ્થાનિક આગેવાનો છે તે લોકોનું કહેવું છે। ધન્યવાદ રોહિત તમામ જાણકારી માટે। અમે આજે અહીંયા કલેક્ટર ઓફિસે અધ્યક્ષશ્રીના વિરોધમાં આવેદનપત્ર દેવા આવ્યા છે। છેલ્લા 3 વર્ષથી વિમલભાઈ ધારાસભ્ય છે સોમનાથ 90ના, અને સોમનાથ 90ના ધારાસભ્ય હોવાના તે વિધાનસભામાં ટી શર્ટ પહેરીને જાય છે। છેલ્લા 3 વર્ષથી ટી શર્ટ પહેરીને જાય ત્યાં સુધી અધ્યક્ષને કંઈ દેખાનું નહીં, અને છેલ્લે ઈરાદાપૂર્વક અધ્યક્ષશ્રીએ વિમલભાઈને અપમાનિત કરવા માટે કરી અને ટી શર્ટ પહેરીને ગયા એટલે વિધાનસભાની બહાર કાઢ્યા। અને ફક્ત વિમલભાઈને જ આવું, પણ અન્ય સમાજના ઘણા ધારાસભ્યો ટી શર્ટ પહેરીને અંદર જાય, છતાં એ લોકોને ધારાસભ્ય કંઈ ન ટોકાને ન કહેવા અને ઈરાદાપૂર્વક એ વિમલભાઈને જ અપમાનિત કરવામાં આવ્યા, એટલે એના કારણે વિમલભાઈ કોળી સમાજના હોવાના નાતે અમારા કોળી સમાજની લાગણી દુભાની, એના કારણે અમે અહીંયા કલેક્ટર ઓફિસને કલેક્ટર થ્રુ આવેદન રાજ્યપાલશ્રીને દેવા આવ્યા છે કે અમારે કોળી સમાજની એટલી જ માંગણી છે કે અધ્યક્ષ શ્રી અમારી કોળી સમાજની માંગ Gracias.